આ પ્રસંગે તમારી જે લાગણીઓ છે એ લાગણીઓ સચવાવી જોઈએ. તમે જેટલા અનમોલ એટલું જ સો તમારા માટે અપ્રતિમ. આ વાત કહી રહ્યા છે રક્ષાબેન. રક્ષાબેન, પાર્શ્વ જ્વેલરી હાઉસ સાથે જ્યારે તમે પહેલી વખત સોનું લેવા ગયા ત્યારની તમારી લાગણીઓ શું હતી? પ્રથમવાર હું પાર્શ્વ જ્વેલર્સમાં ગઈ ત્યારે દીકરીના જન્મ પછી એટલે સાસરે વળાવીએ ત્યાં સુધી કંઈક થોડું 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 ભેગું કરતા રહીએ. મેં મારી દીકરી માટે દર વર્ષે પાર્શ્વ જ્વેલરમાંથી લેવાનું શરૂ કર્યું. જ્યારે પાર્શ્વ જ્વેલરી હાઉસમાં જાઓ છો તો એવો મનની અંદર કન્ફ્યુઝન થાય કે આપણે ગમે છે, આપણે ગમે છે, આપણે ગમે છે, તો તમે એવા સમયે શું કરો? હમણાં જ એવો પ્રસંગ બની ગયો કે દીકરીનો જન્મદિવસ હતો અને એ દિવસે અમે સોનું લેવા ગયા, પણ ત્યાંની ડિઝાઇનો એટલી બધી સરસ હતી, જાણે કે દર્શનભાઈ ફેમિલી મેમ્બર બની ગયા હોય અને એમને પણ એવું કહ્યું કે પૈસાની ચિંતા ના કરશો. આ પ્રસંગે તમારી જે લાગણીઓ છે એ લાગણીઓ સચવાવી જોઈએ. અને એટલા માટે મને પાર્શ્વ જ્વેલર્સ માટે એવું કહેવાની ઈચ્છા થાય કે જ્યાં લાગણીઓ છે ને ત્યાં આગળ પાર્શ્વનું નામ મારી સાથે સંકળાયેલું છે.